દંતેશ્વરમાં નજીવી બાબતે તકરાર થતા કલરકામની મજૂરી કરતા શ્રમજીવીનું નજીકમાં જ રહેતા ચાર હુમલાખોરોએ ઢીમડાળી દીધું હતું. મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે. દંતેશ્વર વિજયવાડીમાં રહેતા આરતીબેન પ્રકાશભાઈ સિરકે બંગલામાં કામ કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે મારા પહેલાં લગ્ન સંજય રામચંદ્ર કાલગુડે સાથે થયા હતા. તેઓનું વર્ષ 2011માં અવસાન થતાં મેં બીજા લગ્ન પ્રકાશભાઈ નારાયણભાઈ સિરકે સાથે કર્યા હતા. તેઓ છૂટક કલરકામ કરે છે. ગઈકાલે સાંજે મારા પતિ 7:30 વાગે ભગવાનની દીવાબત્તી કરી બાઇક લઈને ઘર માટે દૂધ તથા બિસ્કિટ લેવા ગયા હતા. 8:15 વાગે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે હું રસોડામાં રસોઈ બનાવતી હતી. તે સમયે ઝઘડાનો અવાજ આવતા હું ઘરની બહાર નીકળી હતી. અમારા મોહલ્લામાં રહેતા નન્નો ઉર્ફે રવિન્દ્રભાઈ વસાવા, સાગર રાઠવા તથા બે સગીરભાઈના કિશોરો મારા પતિ સાથે બોલાચાલી ઝઘડો કરતા હતા. નન્નો વસાવા કહેતો હતો કે તું મારી સામે કેમ જુએ છે. તેની સાથે અન્ય આરોપીઓ પણ મારા પતિને મારતા હતા. મેં મારા પતિને ઘરમાં આવવાનું કહ્યું હતું, પરંતુ આરોપીઓ મારા પતિને પકડીને મારતા હતા. અમારા ઘરની સામે રહેતા સંજયભાઈએ મારા પતિને છોડાવ્યા હતા. મેં મારા પતિને ઘરમાં આવવાનું કહ્યું હતું. તે દરમિયાન નન્નો ઉર્ફે રવિન્દ્ર વસાવાએ સળિયા જેવા ધારદાર હથિયાર વડે મારા પતિને છાતીના ભાગે ઈજા પહોંચાડી ત્યાંથી ભાગી ગયો હતો. તેની સાથેના આરોપીઓ પણ મારામારી કરી ભાગી ગયા હતા. ત્યારબાદ મારા પતિને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નિપજ્યું હતું. જે અંગે મકરપુરા પીઆઈ જેએન પરમારે ગુનો દાખલ કરી તમામ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે 10:15 વાગે 10 તારીખ ગઈકાલે 10 તારીખે 10:15 વાગે આપણને એક SSG હોસ્પિટલમાંથી ભરતી મળી, દવાખાના ભરતી. અને જે આધારે તપાસ કરી તો એમાં દર્દી છે પ્રકાશભાઈ નારાયણભાઈ સિરકે. પ્રકાશભાઈ નારાયણભાઈ સિરકે 45 વર્ષની ઉંમર છે અને એનું એડ્રેસ છે વિજયવાડી દશામાતા મંદિરની પાસે દંતેશ્વર. એને અજાણ્યા ઈસમોએ ડાબી બાજુ બગલના ભાગે ધારદાર સળિયા વડે ઈજાઓ પહોંચાડી છે અને દર્દી બેભાન હાલતમાં છે. આ પ્રકારની આપણને દવાખાના વર્દી મળી. આપણી પોલીસ ત્યાં પહોંચી ત્યારે ડૉક્ટરે ત્યાં આજે સદર દર્દી છે અને મરણ જાહેર કરેલા. ત્યારબાદ આપણે આજે આજે મરણ ગયા એ વ્યક્તિના પત્ની આરતીબેન, વાઇફ ઓફ પ્રકાશભાઈ નારાયણભાઈ શિરકે, એમની આપણે ફરિયાદ લીધી છે. એમણે જણાવેલું કે હું મારા ઘરે ઘરકામ કરતી હતી એ વખતે સાંજે લગભગ 8-1 વાગ્યાની આસપાસ મારા પતિ બાઇક લઈને ઘરે આવ્યા ત્યારે આ છોકરાઓ એ બહાર આમની સાથે માથાકૂટ કરતા. એમાં પહેલાં છે નનુ ઉર્ફે રવિન્દ્ર વસાવા અને બીજો છે સાગર રાઠવા. આ બે 18 વર્ષથી ઉપરના છે અને બીજા બે સગીર વયના કિશોરો છે. આ લોકો એમના પતિ સાથે બોલાચાલી માથાકૂટ કરતા હતા. એમાં નનુ રવિન્દ્ર વસાવા છે એણે પહેલાં 2 લાફા મારી દીધા અમરણ જનારને અને ત્યારબાદ એણે એક ધારદાર સળિયા જેવા હથિયારથી એના ડાબી બાજુ બગલના ભાગે 2 ઘા મારેલા છે. અને ત્યારબાદ એમણે એમ્બ્યુલન્સ 108ને ફોન કરીને બોલાવી SSG હોસ્પિટલ ગયા અને ત્યાં એ મરણ ગયેલ છે. આજે 4 આરોપીઓ છે એમાંથી 2 જે છે એમને આપણે રાઉન્ડ અપ કરેલા છે. એમાં નનુ ઉર્ફે રવિન્દ્ર વસાવા અને બીજો સાગર રાઠવા અને બીજા 2 જે આરોપીઓ છે એમની હાલ પૂછપરછ ચાલુ છે. ટોટલ 4 આરોપીઓ ફરિયાદમાં દર્શાવેલા છે. સામાન્ય એમની બોલાચાલી થયેલી બરાબર. અને આ જે નનુ રવિન્દ્ર વસાવા છે એણે આ મરણ જનાને એવું પૂછેલ તું મારી સામે કેમ જોવે છે, એ પ્રકારે બનાવ બનેલો છે. એ હાલ આપણે જોયું નથી, એ આપણે એનું ચેક કરાવ્યું છે, મેડિકલ કરાવ્યું છે, મેડિકલ રિપોર્ટ હજુ આવ્યો નથી.